નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું શ્રી સવા હાઈસ્કૂલ જોરાનગર તરફથી આજે આપણે વાત કરવાની છે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ અંતર્ગત ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ તો કે યસ આપણે વાત કરીશું રીડ નંબર ટુ તો કે યસ સેપર સેપ્ડ તો એની અંતર્ગત આપણે આજે વાત કરવાના છીએ તો કે યસ આપણે છે એ તો કે હવે છે એ પ્રિલિમરી એક્ઝામ બહુ નજીક હોવાથી તો કે આજે આપણે આ સ્ટોરી કમ્પ્લીટ કરીએ છીએ પોયમ છે એને અને કાલે તો કે છે જે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો કે યસ અને ઘડનાર ઘડાઈ ગયો તો એનો મતલબ છે એ આપણે અહીંયા જોવાનો છે આખી પોયમ અંતર્ગત તો કે શું કહેવા માંગે છે એ અને આ છે એ એક પોયમ છે તો કે યસ તો એના અંતર્ગત આપણે વાત કરીએ જે હાર્ડ વર્ડ છે ગ્લોઝરીની તો કે યસ એની ચર્ચા કરી લઈએ તો કે યસ ચલોડ તો આપણે એમ કહીએ છીએ મોલ્ડ કરી દીધું એટલે એક આકારમાંથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એનો બદલાવ કરવો એને કહેવાય મોલ્ડ મોલ્ડ એટલે શેપ આપવો પછી યલ્ડ એટલે શું તો કે યલ્ડ નો મતલબ થાય છે તો કે સોરી યલ્ડિંગ છે અહીંયા યલ્ડ એટલે તો કે એને મતલબ થાય છે લચીલું તો કે યસ એને સોફ્ટ એન્ડ બેન્ડિંગ એટલે કે જેને વાળી શકાય તેવું એટલે કે શું કહેવાય એને યલ્ડિંગ કહેવાય પછી નેક્સ્ટ વાત કરીએ આપણે સીઝ તો સીઝનો મતલબ થાય છે અટકી જવું આપણે નથી કેતા સીઝ કર્યું છે તો કે યસ સીઝ એટલે શું તો કે અટકી જવું સ્ટોપડ એટલે કે ઊભું રાખી દેવું તો કે યસ ચલો પછી વાત કરે છે અહીં તો કે ઇન સોરી ઇન મરેબલ ઇનમ્યુરેબલ એટલે મતલબ થાય છે મેની ઓફ અનકાઉન્ટેબલ નંબર એટલે કે અસંખ્ય તો કે યસ એટલે કે હું નંબર અને કાઉન્ટલેસ એટલે કે અસંખ્ય છે તેની વાત કરે છે તો કે યસ પછી ન્યુ ન્યુ ગોટ ગોટ એટલે નવું મેળવવું તો ન્યુલી એકવાયર્ડ તો નવું જ જે ખરીદ્યું હોય તે પછી ફેશનર તો ફેશનર નો મતલબ થાય છે શેપર એટલે શું આકાર આપનાર તો કે યસ એટલે કે ઘડનાર તો કે યસ એનો મતલબ એવા પણ થાય છે પછી નેક્સ્ટ વાત કરીએ આપણે તો કે ગ્લીટર્ડ તો ગ્લિટર્ડ નો મતલબ થાય છે સ્પાર્કલ તો કે યસ એટલે કે કે ચમકવું ઝળકવું તો યસ પછી ગ્લિમ્ડ તો ગ્લિમ્ડ સોરી નો મતલબ થાય છે ગ્લિમ્ડ નો મતલબ થાય છે તો કે એના અંતર્ગત તો વીજળીના ચમકારાની માફક દેખાવવું એટલે શું તો કે સોન એને મતલબ કહેવાય છે સોન તો કે યસ પછી નેક્સ્ટ વાત કરીએ બ્રિમિંગ તો બ્રિમિંગ અંતર્ગત આપણને કહેવામાં આવે છે કે બ્રિમિંગ એટલે તો કે ચમકવું હોવું ગ્લોમિંગ વિથ ધ ઓવરફ્લો વિથ ધ ધોન ફોર્મર તો કે યસ મતલબ લાઇટિંગ આપતી હર્લ તો હર્લનો મતલબ થાય છે ફેલાવવું એટલે કે એલ સમથિંગ પછી ઇન્સોલેન્સ તો ઇન્સોલન્સનો મતલબ થાય છે ઇન્સોલન્સ તો કે ઇન્સોલન્સનો મતલબ થાય છે તો કે એને એમ કહે છે ગર્વ ઘમંડ તો કે યસ પછી એમ્બરેલ્ડ તો એમ્બ્રેલ્ડ મતલબ થાય સોરી

કરીએ તો કે યસ ચલો કરીશું ઇન ગોન બાય ટુ બી અ તો છે ભૂતકાળમાં ઇન ડેઝ ગોન એટલે શું તો કે ભૂતકાળમાં હું આ યુઝડ એટલે કે હું એક શું હતો તો કે પોટર પોટર એટલે કુંભાર તો કે યસ હું એક પોટર હતો તો કે યસ અને હું એવું માનતો હતો એટલે કે હું એક ભૂતકાળમાં હું એક પોટર હોય હું એક કુંભહાર હોય એવું માનતો હતો કે મારી આંગળીઓ છે એ હિઝ ફિંગર મોલ્ડ ધ એલ્ડિંગ ક્લે એટલે કે મારી ફિંગર છે મારી આંગળીઓ છે એ મોલ્ડ એટલે કે એકમાંથી બીજી અવસ્થામાં શું કરતું હતું તો કે જુદા જુદા એલડિંગ એટલે ઘાટ આપો શેપ આપો ઘાટ આપી શકતું હતું તો કે યસ અને ક્લે ક્લે એટલે માટી તો મારી આંગળીઓ છે હું એવું માનતો કે હું છે એ તો કે મારી આંગળીઓથી કોઈ પણ માટીને ઘાટ આપી શકતો હતો તો કે યસ ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ અને જે મારા વ્હીલ ઉપર ચાકડા ઉપર જુદા જુદા જે ઘાટ આપી શકતો હતો મતલબ શું તો કે જે ચાકડો ફરતો હોય ને એના આધારે હું મારી ફિંગર ને ચલાવું તો છે એ કોઈ પણ વસ્તુ હું માટીમાંથી ક્લે માંથી બનાવી શકતો હતો બટ નાવ થ્રુ થ્રુ વિઝડમ લેટલી વોન પરંતુ હવે પાછળથી પ્રાપ્ત થયેલું ડાપણ એટલે કે મને હવે રહી રહીને ખબર પડી છે મને જે ડાપણ મળ્યું છે હવે હવે તે તે તો જે જે પાછળથી મને જ્ઞાન મળ્યું ગર્વ ઉતરી ગયો છે મતલબ પ્રાઇડ એટલે ગર્વ અને ડાયડ હવે એટલે ઉતરી જવો મરી જવું મૃત્યુ પામવું એટલે કે મને જે રહી રહીને મને જે ઉત્સાહ જઈ ગયો છે મને જે છે એ ડાપણ જાગ્યું છે જે મેં જે જાણ્યું છે એ મને હવે એનો ગર્વ ઉતરી ગયો છે I have ceased, ceased to be the potter. શું કે છે હું હવે ઘડવૈયો મટી ગયો છું મતલબ હવે હું ઘડવૈયો નથી રહ્યો કેમ કે મેં બધું જાણી લીધું છે તો કે યસ હવે હું ઘડવૈયો રહ્યો નથી એન એટલે કે હું પૂરું થઈ ગયું છે તો કે યસ એન્ડ હેવ લર્નડ ટુ બી ધ ડે ક્લે હવે હું માટી બનવાનું શીખી લીધું છે એટલે કે પહેલા છે ને હું ઘડો એટલે સોરી હું એક પોટર હતો કુંભકાર હતો મતલબ કોઈ પણ માટી છે કોઈ પણ ક્લે છે એને હું કોઈ પણ ઘાટ આપી શકતો હતો પણ હવે તો કે છે મારો આ ગર્વ છે મેં બધું જાણી લીધું એ પછી મારો ગર્વ છે ઉતરી ગયો છે અને એમાંથી હવે છે એ હું શું બની ગયો છું તો એક માટી ગયો ગયો છું તો કે 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 યસ એટલે એટલે હવે માટી માટી બની લીધું છે બનવાનું શીખી લીધું છે એટલે કે કોઈ પણ ઘાટમાં સેટ થઈ જવાની વાત કરે છે આપણે અહીંયા પોય છે તે કમ્પ્લેટ ખ્યાલ આવે છે બહુ જ સરસ મજાની આપણી પોયમ છે ખ્યાલ રાખવાનો છે એકવાર વાર સમજી લીધા બીજી વાર જરૂર નહીં પડે કમ્પ્લેટ તો એમ કે છે ચલો હું એક કવિ હતો અને એક કલમ જેની કલમ છે તે એટલે કે કવિની હું કલમ હતો એક જે ગત દિવસોની અંદર એટલે કે સમજો શું કેવા શું માંગે છે અહીંયા આપણને પોયટ તો એવું કેવા માંગે છે કે દરેક વખતે છે ને હું એક પોતાની મતલબ એક વ્યક્તિ છે એની લાઈફની અંદર તો કે સેડનેસ અને હેપીનેસ તો આવતી હોય છે તો એના આધારે મતલબ જે એના રિલેશનશીપ હોય છે જે એના આજુબાજુના એન્વાયરમેન્ટના સંબંધો હોય છે આ સંબંધોમાં કારણે એ હારી જતો હોય છે અને ક્યારેક ક્યારેક એ સંબંધોના કારણે જ ખુશી અનુભવતો હોય છે તો એના જ કારણે છે અહીંયા આપણે વસ્તુ કહી છે તો કે યસ ચલો નેક્સ્ટ કે છે હવે કે હું પોટર છે એ પોટરમાંથી નહીં હવે પછી બીજા અહીંયા આપણને સ્ટાંજાઇ પહોંચી સ્ટાંજાની અંદર વાત કરીએ

કાવ્યો લખતો હતો એના દ્વારા મતલબ હું એવો કવિ હતો કે જે છે એ તો કે હું એક એવો કવિ હતો જે કલમમાંથી અસંખ્ય કાવ્યો ઉતારતો હતો અને જેમના જેમનાથી માનવોના દિલ મનુષ્યોના દિલ છે હું જીતી લેતો હતો બટ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ અને જેમનાથી હું દિલ જીતી લેતો હતો પરંતુ હવે નવા લીધેલા જ્ઞાનથી મતલબ હવે મને નવું નોલેજ મળ્યું એ પછી નવી ઇન્ફોર્મેશન મને મળી એ પછી which I had not had so long. એટલે કે મને નવું જ્ઞાન મળ્યા પછી જે અત્યાર સુધી લાધ્યું ન જે મતલબ મેં અત્યાર સુધી જે મેળવ્યું નતું તે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ તે અત્યાર સુધી નહોતું તે હવે હું કવિ મટી ગયો મતલબ મને વધારાનું નોલેજ મળ્યું તેથી હવે હું કવિ છે એ પણ હું મટી ગયો તો કે યસ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ અને હવે હું કાવ્ય બનવાનું શીખી લીધું છે એટલે કે શું કે છે અત્યારે હું કવિતાઓ લખતો હતો પરંતુ હવે કવિતા હવે કાવ્ય જે કવિતા લખનાર છે એક પોએટ છે એ પોએટ બનીને હવે હું પોયમ બની ગયો છું તો કે યસ હવે હું કાવ્ય બની ગયો છું તો કે યસ હવે હું લખનાર નથી હવે કવિ નથી પણ હવે હું પોતે કવિતા બની ગયો છું એટલે કે સમયની સાથે સંજોગોની સાથે મારી અંદર બદલાવ આવ્યો છે મતલબ આપણે કહીએ છીએ ને સંબંધોની અંદર તો કે યસ મુસીબત ની અંદર આપણે છે એ અને ખુશી ની અંદર આપણે છે એ આપણા સ્વભાવ થર્ડ સ્ટાન્જા છે એના રિલેટેડ આપણે અહીંયા વાત કરીએ તો પેલા બે સ્ટાન્જા છે બહુ જ સરસ મજાના આપ્યા છે એક એક છે પોટરને લઈને અને એક છે પોએટ ને લઈને તો કે યસ ચલો હવે નેક્સ્ટ વાત કરીએ હવે છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ તો શું કહે છે તો કે હું એક સમયે એક કુશળ તલવાર હતો તલવાર ઘડનાર હતો એટલે શું તો કે છે એ જે તલવાર ઘડનાર છે એને શું કહેવાય શોર્ટ તો કે હું એક કુશળ તલવાર ઘડનાર વ્યક્તિ હતો ઇન ડેઝ ધેટ નાવ આર ગોન જો કે હવે એ દિવસો પણ વીતી ગયા છે મતલબ એ દિવસો પણ વીતી ગયા છે હું એક તલવાર ઘડનાર હતો પછી વિચ ઓન અ હંડ્રેડ બેટલ ફિલ્ડ જે તલવારો એ

છલકાય છે શું તો કે અત્યાર સુધી હું યુદ્ધ લડનાર એટલે કે શું તો કે સાઈન આપનાર ચમકનાર હું વ્યક્તિ તલવાર હતો પણ હવે મારી અંદર બદલાવ આવ્યો છે અને હું છું ઓફ ધ લોર્ડ એટલે એટલે કે 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 ભગવાનની શાંતિથી શું તો ઈશ્વરે શાંતિ આપી છે એ શાંતિથી હવે હું છલકાયો છું આઈ હેવ કિસ્ડ ટુ બી શોર્ડ મેકર હવે છે હું તલવાર મટી ચૂક્યો છું તો કે યસ એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ શોર્ડ અને હવે

જો એના એના દ્વારા જ હું ચમકું છું તો કે યસ એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે અમુક વાર આપણે લાઈફની અંદર શું કરીએ છીએ તો કે લોકો ને આપડામાંથી જે આપણે બોલતા હોઈએ છીએ એમાંથી આપણે છે હંમેશા કટાક્ષ કરતા હોઈએ છીએ કોઈની હાંસી ઉડાવતા હોઈએ છીએ તો કે યસ પણ આપણે એનાથી કોઈ એવું કંઈ કરવાની જરૂર છે નહીં આપણે છે એક શું કરવાની જરૂર છે તો આપણે એક શાંતિ છે એ વ્યવસ્થિત આપણી વાણી ઉપર કંટ્રોલ રાખો જરૂરી છે તો એ જ આપણે બનવાની જરૂર છે આપણે ઇન ડાયરેક્ટલી આપણને અહીંયા એવું દર્શાવવા માંગે છે સમજાય કે જે ભૂતકાળની અંદર આ યુઝ ટુ બી અુડ હર્લ શું વીતેલા વર્ષોમાં શું કહે છે આ વીતેલા વર્ષોમાં આઈ હું સ્વપ્નમાં રાજતો રહેતો હતો તો કે યસ એટલે કે શું કે છે વિતેલા વર્ષોમાં હું છે એ સપનામાં છે એ રાચતો ફરતો રહેતો હતો ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલ્વેન્સ એટલે કે શું મારો નીલમ અને માલિક અને મોતીઓનો માલિક હોવાનો તો કે યસ એટલે શું કેવરી સાઈડ ઇન સાઇડ ઇન્સોલ્વેન્સ ઓફ કે નીલમ અને મોતીઓનો માલિક હોવાનો મને ગમંડ સતત સતાવતો હતો એટલે કે બટ નાવ ધેટ આઈ એમ નિકિંગ

કર્યું એટલે કે હું છે એ બધાના વખાણ કરી શકું અને પોતે જ કવિતા બની ગયો છું પછી થર્ડ અંદર વાત કરી કે હું છે એ કે યુદ્ધ ભૂમિ તલવાર ચમકતી હોય છે તલવાર તો એ તલવાર બનાવનાર વ્યક્તિ હતો પરંતુ પછી મેં છે એ આ બધું છે એ મારી જે ઈશ્વરીય શાંતિ હતી મારી અંદર એ આવી ગઈ હતી અને એના આધારે મેં શું કર્યું તો કે હવે હું તલવાર બનવાનું પસંદ

ત્યારે ની મોતીઓનો માલિક હતો પરંતુ મને ગમણ સતત રહેતો હતો અને આ મારો છે ભગવાન સુપ્રીમે એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે શું કે હું બેસી ગયો મતલબ પાસે મારું કઈ જ ચાલ્યું નહી એટલે કે હું ગમે તે સપના જોતો તો એ બધા છે એક ઓટોમેટિકોની શક્તિ હતી તો આપણા ભગવાનની અને તે પણ હવે હું ડ્રીમર મતલબ શું તો કે મેં બીજા સપના જોવાની જગ્યાએ હું પોતે જ એક સપનું બની ગયો છું સમજાય તો એ જ વાત આપણને અહીંયા કરતા છે આપણે તો કે યસ અને આ કાવ્યની અંતર્ગત આપણે ઈશ્વરની વિરાટ શક્તિ ગર્વ રાખનાર માનવ કોઈ જ મહત્વ ધરાવતો નથી એવી સભાનતા કરવાનો પ્રયત્ન કર્યો છે મતલબ આપણે શક્તિ સામે આપણે કશું જ છીએ અને કોઈ કહે છે કે હું મોટો કોઈ કહે છે હું નાનો કોઈ કહે છે મારામાં શક્તિ વધારે છે હું તાકાતવર છું કોઈ કહે છે કે હું જ પાવરફુલ છું પણ એવું જ ઈશ્વરીય શક્તિ સામે કોઈ જ છે નહીં બધા જ સરખા છે

છું તો કે કોઈ શક્તિમાન છે નહી બધા જ પોત પોતાની રીતના કાર્ય નિભાવતા હોઈએ છીએ અને એ જ આપણે નિભાવવા આવ્યા છીએ તો કે યસ એટલે કે છે અહીંયા આપણે એમ કે છે કે હું કુંભહાર હતો મતલબ હું એક છે બધા લોકોને હું આદેશ આપતો હતો બધા લોકોને બનાવી શકતો હતો પણ પછી મારે જ બનાવવાનો વારો આવ્યો સમજાય છે એટલે કે એના દ્વારા પણ એ જ કવિ અહીંયા સમજાવે છે પછી એમ કે હું કલમ લખતો હતો કવિ હતો કલમ દ્વારા હું બધાને લખતો હતો મને કવિતાઓ લખતો હતો પણ બધાની હું હું છે એ તો તો કે કે એની ખામીઓ હતો યસ પણ હવે હવે હું ભગવાન જ છે એ મને મારો બધો ઘમંડ ઉતારી દીધો છે પછી હું હજારો સેંકડો જે યુદ્ધો થઈ ગયા એની અંદર હું તલવાર બનીને સુફરતો હતો તો કે યસ અને મેં હજારો છે એ સેંકડો યુદ્ધની અંદર મેં લડાઈ કરી છે પણ ભગવાને

હતો પણ એ બટીને પણ હવે હું શું બની ગયો છું તો કે એક વ્યક્તિ બની ગયો છે એ પ્રભુના શરણે છે મતલબ જે આપણે સુપ્રીમ છે જે આપણા ગોડ છે એના શરણે મૂકી દીધું છે સમજાય ચાલો તો આ જ વસ્તુ આપણને અહીંયા આપણા હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સમજાવી છે તો કે યસ અને એના અંતર્ગત આપણે છે અહીંયા આ લેક્ચર પૂરો થાય છે ફરીવાર મળીશું જે એક્ઝામ છે જે આ તમારી પ્રિલિમરી એક્ઝામ તેના રિલેટેડ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે વધારે ચર્ચા કરીશું અને છે એ તો કે ન્યૂ વિડીયોમાં જે નેક્સ્ટ વિડીયો છે એની અંતર્ગત આપણે પ્રોપર માહિતી મેળવીશું જે આઈએમપી વિડીયો રહેશે પ્રિલિમરી એક્ઝામને લઈને થેન્ક યુ વેરી મચ